આપણે કન્ટેક્સ્ટ કહેતા હતા, ટોટલ જિંદગી જીવવા માટે ફંક્શનલ અને લાઈફ સ્કિલ બે જોઈએ. એમાં 10 લાઈફ સ્કિલ, એમાં આ 10 લાઈફ સ્કિલ તમારી સામે છે. એમાં આપણું કરંટ ફોકસ કમ્યુનિકેશન સ્કિલ ઉપર છે. એમાં આપણે ડેલભાઈ કાર્નેગીના સિદ્ધાંતો જોતા હતા. જો મેં ડેલની પાછળ ભાઈ લગાડ્યું છે, આ છે કલ્ચરલ કોન્ટેક્સ્ટ. એનું નામ તો છે ડેલ કાર્નેગી, પણ આપણો ભારતીય કન્ટેક્સ્ટમાં આપણે, અને એમાંય ટિપિકલી ગુજરાતી કન્ટેક્સ્ટમાં આપણે ભાઈ અથવા બેન સન્માનનીય રીતે લગાડીએ છીએ, એટલે મેં લગાડ્યું છે. લોકોને ગુસ્સા કર્યા વિના સુધારવાના 9 રસ્તા પૈકી 3 રસ્તા જોયા હતા. ખરા જીગરની પ્રશંસાથી વાતની શરૂઆત કરો, લોકોની ભૂલ પર આડકતરી રીતે ધ્યાન ખેંચો, અને બીજાના દોષ કાઢતા પહેલા તમારા ભૂલની વાત કરો. ક્વિકલી કહી દઉં તો જીગરની પ્રશંસા, સામેવાળા વ્યક્તિનો ગુણ જોઈએ તો ખરા જીગરથી પ્રશંસા થાય. લોકોની ભૂલ પર આડકતરી રીતે ધ્યાન ખેંચવાનો મતલબ એ છે કે એનો વ્યક્તિગત રીતે વાંક કાઢવાને બદલે ભૂલ તરફ ધ્યાન ખેંચીએ છીએ, એટલે વ્યક્તિનો પોતાનો વાંક હોય તો પણ ખબર પડે, અને કોઈ બીજાના વાંક હોય અને આપણે કોઈને દોષારોપણ ભૂલે ન કરી દઈએ એની ખાતરી મળે. બીજાના દોષ કાઢતા પહેલા તમારા ભૂલની વાત કરો, એટલે કોઈ પણ વખતે એક હાથે તાલી પડતી નથી. કોઈ જગ્યાએ તમે શરૂ તો કર્યું જ હોય, એમાં તમને અનારંભની નવી બધી મેં વાતો કરી હતી. લોકપ્રિય થવાના 6 રસ્તામાંથી આપણે 3 જોયા હતા. બીજા લોકોમાં ખરા જીગરથી રસ લો, જિંદગી કેટલી ખૂબસૂરત છે એ સિક્વન્સ આપણે શરૂ કરી હતી. એમાં અંગત જિંદગી જોઈ હતી, આપણે સામાજિક જિંદગી પણ જોઈ રહ્યા હતા. એમાં મેં તમને હસો અને ખરા જીગરથી રસ લો એવું કહ્યું. છેલ્લો મુદ્દો કહ્યું, સત્ર પૂરું કરતા પહેલા યાદ રાખજો કે માણસને તેનું નામ શબ્દકોષના બીજા શબ્દો કરતાં વધારે મધુર લાગે છે. જિંદગીના મહત્વના 4 ક્ષેત્રો છે, અંગત, સામાજિક, વ્યાવસાયિક, આધ્યાત્મિક. અંગત ક્ષેત્રમાં 3 પેટા ક્ષેત્રો, ફિઝિકલ ફિટનેસ, મેન્ટલ ગ્રોથ, બેલેન્સ. સામાજિક ક્ષેત્રની અંદર પણ 3, ફેમિલી, રિલેશનશીપ, સિટીઝનશીપ. એમાં મેં તમને ફેમિલીની વાત કરી હતી, કુટુંબની વાત કરી હતી, અને રિલેશનશીપમાં એવું કહ્યું હતું કે કોઈક વાર આવે એની સામે આપણે લુકિંગ ગુડ કરવા માટે બધું કરીએ છીએ અને રોજના માણસને ટેક ઇટ ગ્રાન્ટેડ કરીએ છીએ. યાદ આવ્યું? પછી મેં સિટીઝનશીપના સંદર્ભની વાત કરી હતી. ઓકે, તો 2 ક્ષેત્રો બાકી રહ્યા, પૂરા કરી દઈએ છીએ, અને પ્રેઝન્ટેશનની અંદર મેં જે તમને બતાવ્યું હતું એ પૂરું કરીને પછી આગળ મુદ્દો લઈશું. તો બીજા 2 ક્ષેત્રોની અંદર એક ક્ષેત્ર છે વ્યવસાયિક ક્ષેત્ર, પ્રોફેશનલ એરિયા. તમે વ્યવસાય કરતા હો, તમે ધંધો કરતા હો, નોકરી કરતા હો. હવે વ્યવસાય કરતા હો એટલે તમે ઇન્ડિપેન્ડન્ટ પ્રોફેશનલ હો, જેમ કે કંપની સેક્રેટરી હો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હો, ડૉક્ટર હો, એન્જિનિયર હો, મારી જેમ મેનેજમેન્ટ ટ્રેનર હો, કશું પણ હોઈ શકો, જેમાં તમે પોતાનો વ્યવસાય કરતા હો જે તમારી એક્સપર્ટીઝ ઉપર ચાલતો હોય. બીજું છે બિઝનેસ, એવા પ્રકારનો બિઝનેસ જેમાં તમે પ્રોડક્ટ કે સર્વિસીસ ઓફર કરતા હો, ઘણા બધા લોકો હોય, અને ક્યાંક નોકરી કરતા હો, કોકને પૈસા કમાઈને આપતા હોય, એના બદલામાં એ તમને થોડાક પૈસા આપતો હોય, એને નોકરી કહેવાય. હવે આ બધાના સેન્ડવિચ મોડલ પણ હોય છે, ટ્રેડિંગ થતું હોય, કન્સલ્ટન્સી ચાલતી હોય, ક્યારેક ધંધો હોય ને ક્યારેક ધંધો ના હોય, એવાય ધંધા હોય છે. જે નિર્ણયાત્મક પ્રક્રિયા છે વ્યવસાયની, એમાં તમારી સ્વતંત્રતા અંગેનો તમારો શું ખ્યાલ છે એને અનુરૂપ તમે નિર્ણય લેશો. જો હું નાની નાની વાતની અંદર બહુ મોટા ફલકની વાત કરતો હોઉં છું, એટલે ઇન્ડિપેન્ડન્ટ પ્રોફેશનલને ઘણી સ્વતંત્રતા છે, રાઈટ? પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની કંપની હોય, ફર્મ હોય, થોડી સ્વતંત્રતા છે, પણ સાથે સાથે બહુ બધી રિસ્પોન્સિબિલિટીઝ પણ છે. એવું જ કંપની સેક્રેટરીઝનું. કંપની સેક્રેટરીઝ આર ગવર્નર ઓફ ધ એન્ટાયર ઓર્ગેનાઇઝેશન. દે આર એકચ્યુઅલી વોચડોગ, પોલીસ ઓફિસર, વિજિલન્સ ઓફિસર, સર્વેલન્સ ઓફિસર, એન્જિનિયર. હવે એન્જિનિયર હોય તો કેટલા લોકોની સુખાકારી એની ઉપર છે, રિસ્પોન્સિબિલિટી છે. તો આ સ્વતંત્રતા કેટલી છે, જવાબદારીઓ કેટલી છે, આ બધી ફલક એમાં આવશે. તો મિત્રો, હવે પ્રોફેશનલ એરિયામાં હું 3 ડાયમેન્શન કહું છું તમને. પહેલું ડાયમેન્શન છે રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી, તમે કઈ જવાબદારીઓ અને કઈ ભૂમિકાઓ. ઓકે, ભૂમિકા એટલે તમે મેનેજિંગ ડિરેક્ટર હો તો તમારી આખા ઓર્ગેનાઇઝેશનની જવાબદારી હોય. તમે મિડલ મેનેજર હો તો તમારે જે કામ કરો છો એટલી જ જવાબદારી હોય. પણ જો તમે તમારા ઓર્ગેનાઇઝેશનને ચાહતા હો તો તમે આખા ઓર્ગેનાઇઝેશનની જવાબદારી લઈ શકો. આ બતાવવા માટે હું તમને એક સાદું ઉદાહરણ આપું છું, એટલે તમને રિસ્પોન્સિબિલિટીનો ખ્યાલ આવે. 3 કડિયા દિવાલ બનાવવાનું કામ કરતા હતા, દેખાવામાં એક સરખું. મેં પહેલા કડિયાને પૂછ્યું કે ભાઈ શું કરે છે, તો કોઈ દેખતા નથી, આ સવારથી સાંજ સુધી ઈંટો સાથે માથા પછાડું છું. બીજાને પૂછ્યું તું શું કરે છે, તો કે હું એક દિવાલ બનાવું છું, મને કડિયા કામ આવડે છે, પત્ની છે, 2 બાળકો છે, તો બધા માટે મારે પેટ ભરવા માટે કંઈક તો કમાવવું પડે ને, એટલે હું મારી રોજી કરું છું. મેં ત્રીજાને પૂછ્યું તો એકદમ પહેલાં તો કે સાહેબ અહીંયા બેસો, આપણે ચા મંગાવીએ. મેં કીધું કેમ? અરે સાહેબ, મારી ખુશીનો કોઈ પાર નથી, હું મંદિર બનાવી રહ્યો છું. વાર્તા પૂરી. પહેલા નંબરના માણસનું ધ્યાન ખાલી એ શું કરે છે ને એની ઉપર જ છે. બીજાનું ધ્યાન એ કરશે તો કેટલા પૈસા મળશે એની ઉપર છે,
અને ત્રીજાનું ધ્યાન છેલ્લે પરિણામ શું આવશે એની પર છે. જેનું છેલ્લામાં ધ્યાન છે એ પ્રોફેશનલી એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલે પહોંચશે, બિકોઝ હી ઇઝ વિઝનરી. એને વિઝન છે, રિઝલ્ટનો ખ્યાલ છે, કસ્ટમર સેટિસ્ફેક્શનની ઉપર એને ફિકર છે. તમે જે પણ કરો છો તમને ઓબ્ઝર્વ કરવામાં આવી રહ્યા છે, તમારા કલીગ દ્વારા, તમારા બોસ દ્વારા, તમારા સબઓર્ડિનેટ દ્વારા, તમારા મિત્રો સાથી, તમારો જેવો વ્યવસાય. તો સામાજિક જવાબદારીઓમાં તમે જે ભૂમિકા ઉપર છો એની સાથે તમારું બધું જ વર્તણૂક સંકળાયેલી છે. પછી આવે પૈસા. જો મિત્રો સૂત્ર ચૂકી ના જતા, આપણે ક્યાંથી ઓપરેટ થઈ રહ્યા છે, લોકોની જિંદગીમાં ખરા જીગરથી રસ લો. તો રસના ક્ષેત્રો અંગત, સામાજિક અને હવે વ્યવસાય. એટલે હું નીતિનભાઈને લગ્નમાં મળ્યો, મેં કીધું નીતિનભાઈ ધંધા પાણી કેવા, તો કે મંદી છે મંદી. હવે ચકાચક રેમન્ડનો સૂટ પહેર્યો હતો, રાઈટ, ગળામાં સોનાની ચેન હતી, હાથમાં આઈફોન 11 હતો. એટલે મેં કીધું મારે તમારી જોડે વાત જ નથી કરવી ને, આટલું બધું સરસ છે અને છતાંય પાછો મંદી મંદી કરો છો. હું માનું છું તમે પૈસાના ક્ષેત્રને તો સમજી ગયા હશો. તો જે પૈસા તમે કમાઈ રહ્યા છો કે જેને ઇન્કવાયરી કરી રહ્યા છો, ધ્યાન રાખીને ઇન્કવાયરી કરજો. આપણે સામાજિક ક્ષેત્રમાં લોકોની જિંદગીમાં રસ લઈએ તો એવું પૂછે તમારે કેટલો પગાર, તો આવો પ્રશ્ન ના પૂછાય મારી દ્રષ્ટિએ. કારણ કે સામેવાળી વ્યક્તિ જે સંદર્ભમાંથી ઓપરેટ થતી હોય એ આપણને ખબર ના હોય. કદાચ એને એમ લાગતું હોય કે એને પગાર પૂરતો નથી, તો એને મનમાં વ્યથા આવી જાય. અને આંકડો તો ગમે તે કહેશે, પણ તમે કારણ વગરનો મૂડ ઓફ કર્યો છે, તો કારણ વગર સંવાદ બીજી જગ્યાએ જતો રહેશે. એટલે આવા પ્રશ્નો ના પૂછાય. પણ તમે લાઇક માઇન્ડેડ હો, ઘનિષ્ઠતા હોય, સંદર્ભ રિલેશનલ હોય તો તમે પૂછી શકો. અથવા તમે એ પૂછી શકો તમે પૈસાનું કરો છો શું. તો થર્ડ કમ્પોનન્ટ છે કમ્ફર્ટ એન્ડ કન્વિનિયન્સ. માણસ પૈસાની મદદથી કરે છે શું, રાઈટ? તમે એવો પ્રશ્ન પૂછો કે તમારી પાસે સરપ્લસ હોય તો તમે ક્યાં વાપરો, તો તમને વિવિધ ક્ષેત્રો મળી જશે. કેટલાક લોકો વેકેશનમાં જાય, કેટલાક લોકો ખાણીપીણીમાં જાય, કેટલાક કપડામાં જાય. કમ્ફર્ટ કે કન્વિનિયન્સના ક્ષેત્રની અંદર પણ કોઈની ગાડી જોઈને ઇન્કવાયરી કરો તો ધ્યાન રાખજો, કારણ કે શું ચાલતું એ ન ખબર પડે. પણ આ બધા ક્ષેત્રની તમને ખબર હોવી જોઈએ, જેથી તમારી વાતનો એક સેતુ મળે. હું માનું છું આટલું પૂરતું છે. હવે આપણે આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ કરીએ. હવે મારે થોડું ધીમે બોલવું પડશે, એટલા માટે કે હવે ડેન્જર સ્ક્રીન શરૂ થાય છે, ડેન્જર ઝોન. એક તો ઘણાને આધ્યાત્મિક શબ્દ ની સ્પષ્ટતા નથી હોતી, વ્યાકરણની રીતે નથી હોતી, અને ખાસા ભ્રમ હોય છે. તો હવે હું જે કહેવા માંગુ છું એ વ્યાખ્યા પહેલા હું કરી દઉં છું. મારી વ્યાખ્યા પ્રમાણે હું વિવરણ કરીશ, તમારે આ વ્યાખ્યા સ્વીકારવી રહી જો વિવરણ સમજવું હોય તો. તો આધ્યાત્મિક ક્ષેત્ર માટે સૌથી પહેલા ધાર્મિક અને આધ્યાત્મિક આ બંને હું વ્યાખ્યા કરી દઉં છું. બજારમાંથી કેળું લાવો, છાલ કાઢીને ફેંકી દો અને વચ્ચે કેળાનો જે ગર્ભનો ભાગ છે ખાઓ. મારી દ્રષ્ટિએ તમામ પ્રકારના સાંપ્રદાયિક રીતિ રિવાજ જેને સમાજ ધર્મ કહે છે એ આખું કેળું છે. એની અંદરનો જે ગર્ભ છે, જે ખાવાનો છે, એ અધ્યાત્મ છે. કોઈ પણ ધાર્મિક કે સાંપ્રદાયિક ક્રિયા કાંડો પૂજા પાઠની અંદર જો તમારું ધ્યાન અધ્યાત્મ ઉપર ના હોય તો આખી જિંદગી પૂજા પાઠમાં જતી રહે, પણ કશો જ ફેર પડે નહીં. તો ધર્મ એટલે શું? જેને આપણે ધારણ કરી શકીએ અને જેને ધારણ કરવાથી આપણે ધારણ થઈએ રહીએ, ધારે તેથી તે ધર્મ. અત્યારે જે જેટલા પણ છે એ કોઈ પણ ધર્મ નથી, એ બધા સંપ્રદાયો છે. હિન્દુને સંપ્રદાય કહેવાય, સનાતન ધર્મ શબ્દ હતો, સનાતન એટલે એટર્નલ, હંમેશ માટે. તો પ્રકૃતિના જે નિયમો છે એ બધે જ એક જ સરખા લાગુ પડે. પ્રકાશ સંશ્લેષણનો નિયમ આફ્રિકામાં પણ સેમ હોય અને ભારતમાં પણ સેમ હોય. તો વનસ્પતિનો ધર્મ છે પુષ્ટિ, પ્રકાશની હાજરીમાં પુષ્ટ થાય. પદાર્થનો ધર્મ છે અસ્થિ, એ પડ્યું જ રહે, એને તમે ગરમ કરો તો એનું રૂપાંતર થઈ જાય પણ નષ્ટ ના થાય. આખા અસ્તિત્વમાંથી કોઈ પણ પદાર્થને કદાપી મીટાવી શકાય જ નહીં, આ છે એનો ધર્મ. તો પદાર્થનો ધર્મ અસ્થિ એટલે ટકી રહેવું, વનસ્પતિનો ધર્મ એટલે પુષ્ટ થવું, જીવ એટલે તમામ પ્રકારના માણસને બાદ કરતા જેટલા જીવો છે એનો ધર્મ છે જીવવાની આશા. આહાર નિદ્રા ભય અને મૈથુન ચાર પ્રવૃત્તિ કરી રાખે, ખાય પીવે ઊંઘી જાય આરામ કરે બચ્ચા પેદા કરે એવી રીતે જીવતા રહે, એમને આનાથી વધારે કોઈ એજન્ડા છે નહીં. માનવનો ધર્મ, હવે જો હું ધીમે ધીમે બોલું છું, માનવનો ધર્મ સુખી થવું, તે જેને જેનાથી અલગ ન કરી શકાય એનો ધર્મ કહેવાય. અગ્નિનો ધર્મ ગરમી, પાણીનો ધર્મ શીતળતા,
તો કોઈ પણ માણસ કોઈ પણ પ્રવૃત્તિ પૃથ્વીના પાટલામાં કરતો હોય કેવળ અને કેવળ સુખી થવા માટે જ કરે, ખુશ થવા માટે જ કરે, પ્રસન્ન થવા માટે જ કરે. આનાથી એને કદાપી અલગ કરી શકાય નહીં. એટલે માનવ સુખધર્મી છે. જ્યારે ખબર પડી જાય કે સુખ ક્યાંથી મળે, એ રસ્તા ઉપર માણસ ચાલવા લાગે, એને અધ્યાત્મ કહેવાય. એ રસ્તો ન મળે ત્યાં સુધી જે કર્મકાંડો ક્રિયાકાંડો ચાલે એને સંપ્રદાય કહેવાય. તો મિત્રો, તમે જે પણ કરતા હો, જો તમને તમારે પોતાના વિશે, આ આખા અસ્તિત્વ વિશે, ઈશ્વર તત્વ વિશે સ્પષ્ટતા ના હોય, તો તમે સાંપ્રદાયિક હોઈ શકો છો, ધાર્મિક નથી હોઈ શકતા, અને આધ્યાત્મિક તો હજી દૂરની વાત છે. તો તમે સવારના પહોરમાં ઘંટડી વગાડો અને આરતી ગોળ ગોળ ફેરવો, એક્ઝેક્ટલી 30 મિનિટની ડિસ્કવરી ચેનલ જોવા બરાબર જ છે. કારણ કે કોઈ દ્રશ્યો જાય, કોઈ અવાજ આવે, કોઈ મ્યુઝિક થાય, દેટ્સ ઇટ. એનાથી તમારી અંદર કશો ફેર ના પડે, ના વિચાર બદલાય, ના આચરણ બદલાય, ના મનમાં શાંતિ થાય, કદાચ થોડી એકાગ્રતા જરૂર થાય. હું કોઈ પણ સાંપ્રદાયિક વસ્તુઓની ટીકા નથી કરતો. તો મિત્રો, આધ્યાત્મિકતા એટલે આધિ આત્મ, જેનો બેઝ આત્મા એટલે કે હું છું, એ ક્ષેત્રને આધ્યાત્મિક કહીશું. તો સૌથી પહેલા અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ સેલ્ફ. તો જુઓ, ક્યારેક કોઈકને મળો, એની જિંદગીમાં રસ લો, તમે પ્રશ્ન પૂછો, તમે પોતાના વિશે શું માનો છો, એટ હુ આર યુ. તમને પોતાના વિશેની સ્પષ્ટતા થઈ ગઈ છે? પેલો કે હું માણસ છું. ઓકે, પણ માણસ હોવું એટલે શું? આપણે પ્રાણીઓથી કઈ રીતે જુદા પડીએ છીએ? આપણા મન પ્રાણીમાં કઈ સમાન છે? આપણામાં કઈ અંતર છે? આ બધા લોકો કહે છે મોક્ષ લેવો, તો મોક્ષ એટલે શું? આ ઈશ્વર છે, કોઈક તો વિષ્ણુ ભજે છે અને કોઈક તો વળી શંકર ભજે છે. તો વિષ્ણુ અને શંકર શું છે? બે ભાઈબંધો છે? દુશ્મન છે? અલગ છે? આ સ્વર્ગ કહે છે તો કઈ જગ્યાએ તમે ગયા છો? આ લોકો કહે છે ગરુડ પુરાણમાં કે મર્યા પછી અહીંયા નાખે ને ત્યાં નાખે, તો આઈને તો કઈ કહેતું નથી, તો કયા આધારે બધું ચાલે છે? આવો તર્ક કરવામાં આવે તો પોતાના વિશેની સ્પષ્ટતા થાય. આ છે અધ્યાત્મનું ક્ષેત્ર. આપણા દેશમાં અધ્યાત્મના ક્ષેત્રમાં અદ્ભુત ગુરુઓ થયા, એમાંના એક ગુરુ નામ કૃષ્ણ છે. પણ આપણે તો છે ને જ્યાં છીએ ત્યાંના ત્યાં જ પડ્યા છીએ. આપણે શું કર્યું, કૃષ્ણ પાસેથી ગીતા ના લીધી, આખા દેશમાં મંદિરો બનાવી નાખ્યા, અને સવારના પહોરમાં સુરેશભાઈ લખે JSK, જય શ્રી કૃષ્ણ. હવે કૃષ્ણના ચરિત્રને વાંચો, મહાભારતની અંદર કે ભાગવતની અંદર કોઈ પણ જગ્યાએ રાધા નામનું પાત્ર જ નથી. કૃષ્ણ એક યોગેશ્વર છે, એક ગ્રેટ સમ્રાટ છે, એમના પત્નીનું નામ છે રૂકમિણી. બીજી 8 પટરાણીઓ છે, પણ મુખ્ય રાણી છે રૂકમિણી. આજે પણ રણછોડરાયજીનું મંદિર હોય ડાકોરમાં કે દ્વારકાધીશનું મંદિર હોય દ્વારિકામાં, કૃષ્ણ ભગવાનને જ્યારે સુવડાવવાની છેલ્લી આરતી થાય છે, શયન પૂજારીને ફોન કરીને પૂછી લેજો, રૂકમિણીએ જે કૃષ્ણને પત્ર લખ્યો છે એ પત્ર સંભળાવવામાં આવે છે કૃષ્ણને. કૃષ્ણ તો ગ્રેટ વ્યક્તિ છે, જે ભગવદ્ ગીતાનો ઉપદેશ આપે એવી વ્યક્તિ કોઈ દિવસ બહેનો નાવા પડી હોય તો એના કપડાં લઈને ઝાડ ઉપર ના ચડી જાય. આપણને આ સમજણ પડવી જોઈએ, કોઈ દિવસ ચોરી ના કરે. પછી આ તો શું છે, મનોરંજન કરવા માટે બધી વસ્તુને પછી જોડી દે આત્માન પરમાત્મા સાથે. તો હું બહુ સભાનતાથી બોલી રહ્યો છું, કૃષ્ણ પાસેથી શીખવાનું છે. ભગવદ્ ગીતા ઉઠાવો મહાભારત, ખબર પડશે કૃષ્ણ યજ્ઞ કરે છે, કૃષ્ણ પ્રાણાયામ કરે છે, રાઈટ? કૃષ્ણ અદ્ભુત સમ્રાટ છે, આપણી વચ્ચે થઈ ગયેલા અદ્ભુત વ્યક્તિ છે. આપણે એને જરૂર ભગવાન માનીએ, પણ એ અર્થમાં માનીએ કે એની અંદરથી આપણે કશું તેજસ્વીતાનું લેવાનું આપણી જિંદગીમાં, તો આધ્યાત્મ થયું. એવું જ રામનું, તો એવું જ આપણી વચ્ચે થયેલા તમામ ચરિત્ર નાયકોનું. હું દ્રઢપણે માનું છું કે ભગવાન મહાવીર સ્વામી ખાસ મારા માટે આવ્યા, ભગવાન બુદ્ધ મારા માટે આવ્યા, રામ અને કૃષ્ણ મારા માટે આવ્યા, પૈગંબર સાહેબ મારા માટે આવ્યા, અશોક જરથુષ્ટ મારા માટે આવ્યા, જીસસ ક્રાઇસ્ટ મારા માટે આવ્યા. આ બધા આપણા માટે આવ્યા કે આપણે સારા બનીએ, આપણે જેવા છીએ એમાંથી સારા બનીએ, આપણી પશુ ચેતનામાંથી માનવીય ચેતનામાં ઉર્ધ્વગમન થાય. હવે આ શું, ખાવું પીવું બચ્ચા પેદા કરવા, આ પશુ ચેતના છે. પોતાની અંદર ડોક્યું કરવું, અસ્તિત્વમાં ડોક્યું કરવું, એ માનવીય ચેતના છે. અરુણિમા બેનનો પગ કપાઈ ગયા પછી એવરેસ્ટ ચડી જાય, એરિક વેન માયર 14 વર્ષની ઉંમરે આંધળો હોવા છતાં સંકલ્પ કરે કે હું એવરેસ્ટ ચડી જઈશ અને ચડી જાય. પીટર જાપાનનો બંને પગ કપાઈ ગયા પછી ચડી જાય એવરેસ્ટ. ખાલી એવરેસ્ટ એટલા માટે કહું છું, મારો માઉન્ટેનિયરિંગનો શોખ છે. પણ દરેક ક્ષેત્રની અંદર, ગઈકાલની વિડીયો યાદ કરો, દરેક ક્ષેત્રની અંદર જે ગજબનાક પરિણામો આવે છે, તો એવો કયો પક્ષ છે? ટાંટિયામાં તો એ દમ નથી, ફેફસામાં દમ નથી, એ દમ ક્યાંથી આવે છે? ધીસ ઇઝ
અધ્યાત્મ. હવે બીજું લઈ લઈએ, અધ્યાત્મનો બીજું ક્ષેત્ર જિંદગી વિશેની સમજણ પડે, પોતાના વિશેની સમજણ પડે, જિંદગી વિશેની સમજણ પડે. આ બધું કેવી રીતે ધબકી રહ્યું છે? હવે તમને ચકલી દેખાય છે, કમસે કમ માળો દેખાતો હશે, દેખાય દેખાય ચકલી, ચકલી પણ દેખાતી હશે, દેખાય છે. હું તમને જિંદગીનો ધબકાર બતાવી રહ્યો છું, આજુબાજુ જિંદગી કેવી છે. બાળકો દેખાય છે? યસ સર. પક્ષી દેખાય છે? હા યસ. ઓકે, આ ગ્રીન પીજિયન અથવા હરિયલ છે, આ વરબગડાનું પક્ષી છે, ક્યારેક મારા ઘરે આવી જાય છે. આમ તો બગડાનું પક્ષી છે. આને લીલું કબૂતર પણ કહેવાય, સામાન્ય કબૂતર કરતા સાઈઝમાં મોટું, ઘણીવાર ઊંધું લટકતું પણ જોવા મળે, જો એની ખૂબસૂરતી. આ ગાંધીનગરનું રાજભવન પાસેની જગ્યા છે, તમને કલરફુલ પિક્ચર દેખાતું હશે. યસ. ફ્લાવર દેખાય છે? તમારી આજુબાજુ અમદાવાદ, સુરત, વડોદરા ગમે ત્યાં ફરતા હશો, આજુબાજુ ક્યાંક ને ક્યાંક તો ઝાડવા છે જ, અને ક્યાંક ફૂલો ખીલેલા છે જ. 16 માર્ચ 2015 નું પિક્ચર છે. ક્યારેક શાક માર્કેટ ગયા છો? ચિત્ર દેખાય છે ઈશાન? હા સર, દેખાય છે પરફેક્ટ. ઓકે, જો જિંદગી જોતા આવડે તો ખબર પડે કે કેટલા કલરના શાકભાજી, કેટલા શેપના, કેટલા સ્વાદના, કેટલું બધું મબલક સમૃદ્ધિ. આપણું સમૃદ્ધિ તરફ ધ્યાન જાય, વૈવિધ્ય તરફ ધ્યાન જાય, આપણને મળી રહ્યું છે એ તરફ ધ્યાન જાય, તો કાછિયા સાથે નેગોશિએશન કરવાનું બંધ થાય ને એની સાથે સંબંધ સ્થપાય. ઘણા બધા વિદ્યાર્થીઓ ઇન્ક્લુડિંગ હું, મેં કોઈ દિવસ ફણસ નહોતું જોયું. બધા કક્કો ભણતા હશે, એમાં અણ આવે ને, અણ તો કે ફણસનો અણ, કારણ કે અણોથી ગુજરાતીમાં કંઈ શરૂ થતું નથી. ફણસ દેખાય છે ઈશાન? યસ સર. ગુડ, આ ફણસ છે. લસણ લટકતું જુઓ તો તમને એ ખ્યાલ આવવો જોઈએ કે એક લસણની નાનકડી કળી કેટલો બધો સ્વાદ એન્હેન્સ કરી દે છે. કુદરતની કૃપા તો જુઓ, કેવા કેવા મસાલાઓ, કેવા કેવી વસ્તુઓ બનાવી છે. આ હરિયલ છે જેનો મેં ફોટો પાડ્યો, તો હમણાં પક્ષી બતાવ્યું મેં તમને, એ ગ્રીન પીજિયન. હવે આ ચિત્ર જુઓ, દેખાય છે સર? આ ચિત્રનું નામ મેં પાડ્યું છે સોલિટ્યુડ. ઉમાશંકર જોશી મને યાદ આવે છે. દીવાને અજવાળે એકલા બેઠા હોઈએ અને સામે મનગમતું પુસ્તક હોય, એનાથી વધારે બીજું મોટું કોઈ સુખ નથી. ક્યારેક ને ક્યારેક તો તમે પ્રકૃતિમાં ગયા જ હશો, મારી સાથે આવ્યા હશો, તો મેં તમને મૌનમાં શાંતિથી પ્રકૃતિનું દર્શન કરાવ્યું હશે. આપણે મોટે ભાગે કુદરતના ખોળે જઈએ છીએ, પણ એટલી બધી ભીડ સાથે લઈને જઈએ છીએ, ભીડવાળા માનસિકતા સાથે જઈએ છીએ, અને જ્યાં ભીડ હોય ત્યાં જ જઈએ છીએ, એટલે આપણે સૌંદર્ય ચૂકી જઈએ છીએ. બાકી આપણા ઘરની આસપાસ એક બારમાસીના છોડમાં પણ એટલું જ સૌંદર્ય છે. જો આપણે સોલિટ્યુડ, સોલિટ્યુડનો મતલબ એવો નથી કે એકલા, તમે કોઈને સાથે પણ જોઈ શકો, પણ શરત સાથે કે આપણે જોઈશું, આપણે વાતો નહીં કરીએ, આપણે ઘોંઘાટ નહીં કરીએ, ખાલી નિરાંતે જોઈશું. આપણે લીલુંછમ જોવા ટેવાયેલા છીએ, પણ સૌંદર્ય જોતા આવડી જાય. ધ્યાન રાખજો, સૂત્ર છૂટી ના જાય. જિંદગીના ચાર ક્ષેત્રો, અંગત, સામાજિક, વ્યવસાયિક, આધ્યાત્મિક. આધ્યાત્મિકમાં બીજું પેટા ક્ષેત્ર બતાવી રહ્યો છું, આજુબાજુ ધબકતી જિંદગી. ક્યારેક ઝાડની નીચે જઈને ઉપરની દિશામાં નજર કરો કે ઝાડની કેનોપી કેવી છે, ત્યાંથી આસમાન કેવું દેખાય છે, તો આ વિવિધ પ્રકારનો સૌંદર્ય બોધ થશે. તો આજુબાજુ જે જિંદગીનો ધબકાર છે એ જુઓ, એ આધ્યાત્મિક ક્ષેત્ર છે. પછી તમને થવા લાગશે, આ ઈશ્વરનો સાક્ષાત્કાર થયો, કારણ કે ઈશ્વર જે નિયમબદ્ધ રીતે બધું કામ કરે છે, મારા માટે ઈશ્વરે નિયમ જ છે, બીજું કંઈ જ નથી. સવારે સૂર્યોદય થાય છે, રાત્રે આકાશમાં તારાઓ પ્રકાશે છે, બધું સિસ્ટમેટિક ચાલી રહ્યું છે. આટલું બધું અદ્ભુત સૌંદર્ય આજુબાજુ વેરાયેલું છે. આ બીજું થયું આધ્યાત્મિક ક્ષેત્ર. હવે ત્રીજું, પદાર્થની અંદર ચાલતા નિયમો, વનસ્પતિમાં, પ્રાણીઓમાં, માનવમાં, બધે કયુક સિસ્ટમ ચાલી રહી છે એ સમજણ પડે, એટલે ઈશ્વરનું દર્શન થઈ ગયું. બાકી કોઈ મારી દ્રષ્ટિએ શંખચક્ર પદમાં લઈને આકાશમાં તમારી રૂમમાં રાહ જોઈને બેઠું નથી. હું તો એવો પ્રકારની આઈટમ છું કે જો વાઘ ઉપર બેસીને કોઈ દેવી નીકળે હાથમાં ત્રિશૂળ લઈને, તો મને અંબાજી નહીં દેખાય, હું તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફોન કરીશ કે વાઘનું શોષણ કરે.
કારણ કે મારું ધ્યાન જતું રહ્યું છે કે શક્તિને સમજવા માટે આપણે આ જંગલમાંથી આવેલા અને આપણી સંસ્કૃતિ જ આરણ્યક સંસ્કૃતિ, એટલે જે મહત્તમ શક્તિશાળી છે એના કરતાં પણ કોઈ શક્તિશાળી છે એવું બતાવવા માટે આપણે અતિશય શક્તિશાળી શેર ઉપર શક્તિને બેસાડ્યા. આપણે તમામ દેવતાઓને ઠેઠ ટોચે બેસાડી દીધા પહાડની, કે ખૂબ દુર્ગમ યાત્રા કર્યા પછી તમે ત્યાં પહોંચી શકો. મારા સદભાગ્ય છે હું કૈલાસ માનસરોની યાત્રે ગયો, મારી સાથે કેટલાક મિત્રો હતા, તો મેં એ કીધું કે અહીંયા જૈનનું પણ એક તીર્થ છે, મારે એ પણ જોવું છે. એટલે મારી સાથેના બીજા મિત્રો કે અલ્યા આપણે તો વૈષ્ણવ છીએ. મેં કીધું આપણે તો માનવ છીએ, તમારે આવું હોય તો આવો, નહીં તો કંઈ નહીં. તો પછી મારી સાથે 17-18 જણા આવ્યા, અમે જઈને ત્યાં દર્શન કર્યા. દર્શન એટલે મુખ્યત્વે તો એ પહાડ જ છે, પણ આપણને અંદર એવી સ્પષ્ટતા થાય કે એક તીર્થંકર અહીંયા આવીને નિર્વાણ પામ્યા તો આપણી વચ્ચેથી કોઈ એક ગજબ ના કામ કરીને ગયું. તો આપણે જગ્યાએ જઈએ જેમાંથી આપણને પ્રેરણા પ્રાપ્ત થાય. તો મિત્રો, મને એ ખબર પડી કે શક્તિ, અતિશક્તિનું પ્રદર્શન કરવા માટે આપણે બધું કર્યું. એક માથાને બદલે 1000 માથા, 1000 હાથ વાળો, રાઈટ? આવી બધી આપણે સ્ટોરીઝ બનાવી છે. તો હું એવું નથી કહેતો કે આ વેબિનાર પત્યા પછી તમે જે કરો છો બંધ કરી દેજો, અને મહેરબાની કરીને આ વેબિનારમાં તમે મારી વચ્ચે જે સેતુ બંધાવ્યો છે ત્યાંથી મારી વાત સમજી શકાશે. આ વેબિનારને ફેલાવી ના દેશો, લોકો સમજશે નહીં, બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જશે, કારણ કે ખૂબ ઓછા સમયની અંદર હું ઘણી બધી વાત કહેતો હોઉં છું, તો કન્ટેક્સ્ટ વગર, સંદર્ભ વગર બધું ખોટું થઈ જશે. હવે સમજો, ઉત્પલભાઈ મને અંબાજી દેવદર્શને લઈ જાય અને મારી એની વચ્ચે કોઈ સંવાદ ના થયો હોય તો ઉત્પલભાઈને ખબર સુદ્ધા ના પડે. હું જૂતા જગ્યાએ કાઢીને એમની સાથે જાઉં, માતાજીના દર્શન કરું, પ્રસાદ આરામથી ખાઉં અને મોઢામાંથી શબ્દ પણ ના ઉચ્ચારું, પણ મારું હૃદય ઉત્પલભાઈને જરૂર પ્રણામ કરે કે એમને આ પથ્થરની મૂર્તિની અંદર માતાજી દેખાય છે, એ કેટલું અદ્ભુત એમનું દર્શન છે. મને નથી દેખાતા પણ એને દેખાય છે, તો ઉત્પલભાઈને પ્રણામ. આ ભાવ સાથે મંદિરમાં જવાનું હોય છે, આ ભાવ સાથે મસ્જિદમાં જવાનું હોય છે, આ ભાવ સાથે દેરાસરમાં જવાનું હોય, તો ફરક પડે, નહીં તો કશો ફરક પડતો નથી. તો જય માતાજી કોઈ કહે તો આપણું ધ્યાન જવું જોઈએ સર્વશક્તિમાન દૈવી શક્તિ તરફ, જે તમને મને બધાને ચલાવે છે. એટલે કોઈ મારા મિત્ર જાય ને અંબાજી, તો હું કહું કે લેતા આવજો ભાઈ, તમારા PBN નો એક કાર્યક્રમ હતો તો થોડા લોકો વહેલા નીકળી ગયા, અને પછી મને રિપોર્ટ કર્યો કે અમે તો પહોંચ્યા છીએ. તો મેં કીધું બહુ સરસ, મોહનથાળ લેતા આવજો. પછી કેમ્પસાઇટ ઉપર પહોંચ્યા, એ લોકો તો ખાઈને હુઈ ગયા, બીજા દાડે મોહનથાળ મળ્યો જ નહીં. એટલે મેં સત્યનારાયણની કથાની વાત કરી છે અગાઉ, તમારે ત્યાં સત્યનારાયણની કથા થાય તો મને બોલાવજો, પણ એ મારું ડિનર હશે એટલે 2 બોલ ભરીને આપજો, છાપામાં હું નહીં લઉં. હું માનું છું હવે આધ્યાત્મિક ક્ષેત્ર સમજાઈ ગયું હશે, તો પ્રસાદ, પ્રસન્નતાપૂર્વક જે અપાય એને પ્રસાદ કહેવાય. તો બધાને આમ ભિખારી આવતા હોય એમ થોડું ટુકડા ટુકડામાં આપો તો શું કામ કરો છો કથા? કથા જ કરો તો એટલી કથા કરો ને એટલો પ્રસાદ બનાવો કે તમે આવનારાને કમસે કમ પૂરેપૂરું જમાડી શકો. એક તો કથા સાંજે હોય, મસ્ત બનાવ્યો હોય શીરો, એમાં પ્રસાદ પાછો ઓર મીઠો થઈ જાય, અને પછી છાપાને ટુકડામાં આપીને કહ્યો આવજો. અને મહેરબાની કરીને કેળું અને દાડમ તો શીરામાં નાખતા જ નહીં, કેળું કાળું થઈ જાય, પોચકાઈ જાય, ગંદુ થઈ જાય, એક માણસને ખાવાનું મન નહીં થાય, ભગવાનને કેવી રીતે ખાવાનું મન થાય, જરાક તો વિચાર કરો. તો મિત્રો, મેં તમારી સાથે શેરિંગ કરતા કરતા તમે જોયું આખું ક્ષેત્ર બતાડી દીધું. ધીસ ઇઝ ધ વે યુ કેન શેર. મેં મારો વિચાર શેર કર્યો, આવી રીતે તમે કોઈને ઇન્કવાયરી કરશો તો તમારું પણ શેરિંગ થશે. હવે નીતિનભાઈનો પ્રશ્ન અને પ્રશ્નોનો સમય થઈ ગયો છે. યસ નીતિનભાઈ, આધ્યાત્મિક ક્ષેત્ર માટે આપણે કોઈની સાથે વાત કરતા હોઈએ સર, કેવી રીતે શરૂઆત કરી શકીએ એમની સાથે? ખૂબ સરસ. પહેલા તો તમે જે ફેથ કે સંપ્રદાય કે માન્યતા ધરાવો છો એનાથી અભિવાદન કરો, પણ જો તમને ખબર હોય કે સામેવાળી વ્યક્તિ એમાં નથી ધરાવતી તો તમે એની રીતે અભિવાદન કરો. દાખલા તરીકે સામે કોઈ જૈન છે તો વૈશાલીબેન જય જીનેન્દ્ર, તો એ વ્યક્તિને ડેફિનેટલી સારું લાગશે. પણ તમારી અંદર એ સ્પષ્ટતા હોવી જોઈએ કે તમે એને ખુશ કરવા માટે જૈન જીનેન્દ્ર નથી કહી રહ્યા, તમારી અંદર પણ જય જીનેન્દ્રનો ભાવ આવી રહ્યો છે. આમાં બધી મહત્વનો મુદ્દો ભાવ તત્વ છે જોડાવામાં, રાઈટ? એટલે ખાલી ઉપર છલ્લું નહીં કે કોઈ ચાંદલો કર્યો છે એટલે જય શ્રી કૃષ્ણ કરી દો, પણ એક ભાવ સાથે કે ભાઈ એની અંદર જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાને નમન. અને પછી પૂછો કે તમે ઈશ્વર વિશે શું માનો છો? તમે રોજે મંદિર કરે જાઓ? અચ્છા, તમે કયા મંદિરે જાઓ? સવારે પૂજા પાઠ કરો તો શું કરો પૂજામાં? તમે કોઈ મંત્રગાન કરો તો એ મંત્રનો શું અર્થ થાય? પ્યોર ક્યુરિયોસિટીથી જો આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રશ્નમાં તમારી અંદર શું ભાવ હોવો જોઈએ? આઈ વોન્ટ ટુ નો ફોર માય ઓન સાલ્વેશન, હું મારા પોતાની મુક્તિ અને સમજ માટે જાણવા માંગુ છું, જ્યાંથી જાણી શકું ત્યાંથી જાણું. જો ખાલી આ એક ઇન્કવાયરી કેટલી ઇમ્પોર્ટન્ટ છે, તમને લાગે કે સુરેશભાઈએ આટલું બધું આધ્યાત્મિક ક્ષેત્રમાં કેમ કીધું?
ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, બાળક કલામ પ્રશ્ન પૂછે છે અધ્યાત્મના એના પિતાને. એના પિતા કહે છે, બેટા મને આનાથી વધારે જવાબ આવડતો નથી, તું રામેશ્વર મંદિરના પૂજારીને જઈને પૂછ. અને જો કલામ સાહેબનું કેવું વ્યક્તિત્વ ખીલ્યું છે, પંચશીલ આંદોલન શરૂ થયું, છેક છેલ્લી મિનિટ સુધી ભણાવતા રહ્યા અને બધા ધર્મના સમન્વયથી કશુંક દેશમાં સરસ થાય એના માટે આંદોલનમાં ભાગ લીધો હતો. એમણે પ્રમુખ સ્વામીનું ઇન્ટરવ્યુ લીધું, એમને વારંવાર મળ્યા અને ટ્રાન્સેન્ડન્સ નામનું એક પુસ્તક બહાર પડ્યું છે, આંતરરાષ્ટ્રીય સ્તરે એ પુસ્તક વેચાય. લગભગ તમામ ધર્મગુરુઓને મળ્યા અને એમની પાસેથી જે શીખ્યા એ બધું એમણે લખ્યું છે. એમણે ખૂબ શાસ્ત્રોનો પણ અભ્યાસ કર્યો, એમના પુસ્તક જુઓ તો તમને બધા કોટ્સ જોવા મળે. તો ધીસ ઇઝ નોટ અ સિમ્પલ થિંગ, ધીસ ઇઝ અ ગ્રેટ થિંગ. આપણી અંદર આ ઇન્કવાયરી આવે એ બહુ જ ટ્રાન્સફોર્મેટિવ હોય છે, કારણ કે આપણી અંદર ફરક પડે તો આપણે બીજાને કેટલાને ફરક પાડી શકીએ. અંગત, સામાજિક, વ્યાવસાયિક, આધ્યાત્મિક, ત્રણેય, દરેકમાં ત્રણ ત્રણ, ચાર તળી બાર. બાર ક્વેશ્ચન તો મિનિમમ રેલવેમાં પૂછી શકાય, બસ સ્ટેશનમાં પૂછી શકાય, લગ્ન પ્રસંગમાં પૂછી શકાય, એટલે કોઈની પણ સાથે સેતુ બાંધવો સરળ છે. જો તમને એમ થાય કે આટલું બધું કેમ કહો છો, કારણ કે ઇન્ટરપર્સનલ રિલેશનશીપની સ્કિલ અહીંયા કનેક્ટેડ છે. તમે કોઈની સાથે સંબંધ બાંધવાની શરૂઆત કોમ્યુનિકેશનથી થવાની. તમે જેટલો રસ લેશો એટલું તમારું કોમ્યુનિકેશન સટીક થશે. ઓકે, હવે આ જે કનેક્ટિવિટી છે તો ક્યાંક તો કોઈક સંવાદ પડેલો છે, અને સંવાદ ત્યારે પડેલો છે જ્યારે તમે કોઈકની જિંદગીમાં રસ લીધો છે. જિંદગીમાં રસ, હવે બીજાની જિંદગીમાં નહીં, પહેલા પોતાની જિંદગીમાં રસ. પોતાની જિંદગીમાં એટલે પોતાની અંદર શું ચાલી રહ્યું છે એની પર ધ્યાન, એટલે ખબર પડે કામનું શું છે ને નકામું શું છે. સંબંધો કામના છે, સંબંધોમાં સુખ છે, વસ્તુઓમાં સુખ નથી, એવું પહેલા અછુપાતળું ધ્યાન ગયું હતું, પછી ધીમે ધીમે ઘનિષ્ઠ ધ્યાન ગયું, અને હવે અસ્તિત્વનું વિજ્ઞાન સમજ્યું એટલે ખબર પડી કે આખું અસ્તિત્વ પરસ્પર જોડાયેલું છે. એક એક પદાર્થ આપણી સાથે જોડાયેલો છે, એક એક જીવડું આપણી સાથે જોડાયેલું, એક એક માણસ જોડાયેલો. હું તમને આજે બીજો સિદ્ધાંત કહું છું, પૃથ્વીના કોઈ પણ માણસ સુધી પહોંચવામાં તમારે કેવળ અને કેવળ છ જ કનેક્શન જોઈશે. કોઈક માણસે સંશોધન કરીને શોધી કાઢ્યું છે કે રાઈટ છ કનેક્શનની મદદથી તમે ગમે ત્યાં પહોંચી શકશો. પૃથ્વીના કોઈ પણ છેડે કોઈ પણ માણસ સુધી ખાલી રાઈટ છ માણસ જોઈશે. હા, તમને એ ખબર પડવી જોઈએ કે ક્યાંથી શરૂ કરો. બે પ્રશ્ન હતા, એક તો ધર્મમાં સ્વચ્છતાને લઈને બહુ હોય છે કે ભાઈ નાયા વગર મંદિરની અડાયેલી મંદિરની કોઈ વસ્તુ આ ના કરાય આ ના કરાય, અને ભંગી આવે તો એને પણ અડકવાનું ને ઊંચેથી આપવાનું, એક એ પ્રશ્ન. અને બીજું કે એક તો બહુ થઈ ગયો, ઠીક છે, આનું મને કહો. આને કહેવાય ટેવ અને માન્યતા અને શુચિતા. શુચિતા એટલે સફાઈ, હાઇજીન કન્ડિશન્સ. ઓકે, જ્યાં તમારે દંડવત કરવાના હોય મંદિર ચોખ્ખું જ જોઈએ ને, કારણ કે લાંબા થઈ જાઓ ભોંય ઉપર તો નાકની અંદર ને ઓઠમાં બધો કચરો ચોંટશે, એટલે સફાઈનો અર્થ છે. બીજું, પૂજાપાઠ કરવા બેસો, 5-15 મિનિટ, અડધો કલાક, એક કલાક નાહી ધોઈને નહીં બેસો તો શરીરમાં કોઈક ને કોઈક જગ્યાએ ચોળ આવશે, પરસેવો થશે, ખંજવાળ આવશે. શરીર સ્વસ્થ હોય, સ્વચ્છ હોય તો તમે બેસી શકો, લાંબો સમય એકાગ્રતા રાખી શકો. બાકી સતત ને સતત હવામાંથી રજકણનો વરસાદ પડી જ રહ્યો છે, આપણે સતત ગંદા થઈ જ રહ્યા છીએ, આપણે ટેવ બસ સવારે નાહીએ છીએ, સાયન્ટિફિકલી સાંજે નાહવું જોઈએ, કારણ કે આખા દિવસના ગંદા થયેલા પછી પથારીમાં એ ગંદકી સાથે સૂઈ જઈએ છીએ અને પછી એમાં આળોટીએ છીએ. એ સારું કહેવાય કે બધા કપડાં બદલી લીધા, નાહી લીધું, ચોખ્ખા કપડાં પહેરીને પથારીમાં સૂઈએ તો સારું કહેવાય? તો ટેવ બસ સવારે નાહીએ છીએ. હવે રહી વાત અડવાની નહીં અડવાની, આપણે ત્યાં આખો પુરોહિત વર્ગ થયો ને. એક સમય એવો હતો કે રાજાઓનું ચાલતું હતું, પછી એક સમય એવો આવ્યો કે પુરોહિતોનું ચાલવાનું, અત્યારે સમય એવો છે કે જેની અંદર અર્થ ચાલે છે, પૈસાનું ચાલે છે. સાદા સંસ્કૃત શબ્દો કહું તો રાજગાદી, ધર્મગાદી અને અર્થગાદી. અર્થતંત્ર ખાસું બધું આપણા જિંદગીને નિર્ણય કરે. તો પુરોહિતો જયારે બધું નક્કી કરતા હોય ત્યારે સાયન્સની સાથે સાથે પછી ઘણી બધી ખોટી માન્યતાઓ અને પછી પોતાનો હક મોટો કરવા માટે એ બધા એવા વિધિ વિધાન આવે. હવે દાખલા તરીકે એક બહુ કોમન પ્રશ્ન છે કે મેન્સ્ટ્રુએશન સાયકલ ચાલતું હોય, બહેનો માસિકમાં હોય ત્યારે મંદિરમાં પ્રવેશ ન મળે. તો હું જયારે યજ્ઞ ક્રિયા શીખતો હતો ત્યારે મેં મારા આચાર્યને પૂછ્યું કે આ વાતમાં શું દમ છે, તો એમણે મને સંસ્કૃતના શ્લોકો સાથે કહ્યું કે શુચિતા અને સ્વાસ્થ્યના અર્થમાં હતું, યજ્ઞ ક્રિયામાં ભાગ લેવાની ના હતી જ નહીં, દૂર બેસવાનું હતું જેથી કરીને એમની આ સ્વચ્છતા જળવાય. હવે તો આપણે એવા કપડાં પહેરીએ છીએ કે સ્વચ્છતા જળવાઈ શકે. બીજું, દેશમાં કેટલો બધો મોટો વિવાદ ચાલ્યો કે આ મંદિરમાં બહેનોને નહીં પ્રવેશવાનું. હવે વિચાર તો કરો, ભાઈઓ પણ બહેનો થકી જ આવી રહ્યા છે, બહેનો જ આખા પરિવાર, આખી માનવ જે સાંકળ છે, બહેનો સગર્ભા ન થાય તો કેવી રીતે માનવ સાંકળ ચાલે?
તો આપણે અક્કલને નેવે મૂકી દીધી છે. ભાઈઓ અને બહેનોની અંદર શરીર રચનાનો જે ફરક છે એ કુદરતની અદ્ભુત કૃપા છે. આપણે બહેનોએ કદી પુરુષ સમવડી થવાનું જ નથી. બહેનો ઓલરેડી પુરુષો કરતા બહુ જ બધી જ રીતે શરીર સંપદામાં આગળ છે. બહેનોને ટાલ નથી પડતી, બહેનો બહુ સારી રીતે ઇમોશન મેનેજ કરી શકે છે, બહેનોને હાર્ટ એટેક નથી આવતા. બહેનો પોતાના શરીરની અંદર 9 મહિના એક બાળકને ઉછેરી શકે છે, એમનું શરીર વધારે રોબસ્ટ છે. કિડની, પેનક્રિયાઝ, લીવર, હાર્ટ, ફેફસા, અહીંયા જે ડોક્ટર હશે વધારે સારી રીતે કહી શકશે. તો બધી રીતે છે, એમાં ક્યાં સમવડી થવાનું છે? કોમ્પ્લિમેન્ટિંગ કરવાનું છે, પરસ્પર ઉપયોગી અને પૂરક. જે પુરુષે કરવાનું છે બહેનોએ નથી કરવાનું, બહેનોએ કરવાનું છે પુરુષે નથી કરવાનું. આ સિમ્પલ છે. હું આસમાનમાંથી નીચે પડી જાઉં ને તો પણ પ્રેગ્નન્ટ ના થઈ શકું, તો મારા મનમાં મારી પત્નીને જોતા એમ તો થવું જ ના જોઈએ કે મારાથી નિમ્ન છે. વિચારોના મતભેદ હોઈ શકે, સાંસ્કૃતિક ભેદ હોઈ શકે, સોશિયોલોજિકલ કન્ટેક્સ્ટ અલગ હોઈ શકે, પણ કોઈ નિમ્ન કેવી રીતે હોઈ શકે? સ્ત્રી કોઈ રીતે પુરુષથી નિમ્ન છે જ નહીં. તો આખો મુદ્દો જે ધર્મની કે સંપ્રદાયમાં ઘૂસી ગયો છે એમાં સ્ત્રીઓને નિમ્ન ગણવાની વાત આવી. સો થેન્ક યુ વેરી મચ. આવજો. ધન્યવાદ. જય હિન્દ.